સાસવત સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાએ સ્કૂલ શિક્ષણનો વેપાર કરતી હોવાના આક્ષેપો કર્યા છે. બળજબરીપૂર્વક એલસી લેવા માટે ફી ઉઘરાવવામાં આવે છે. આ બાબતની રજૂઆત એનએસયુઆઈને કરાતા મહામંત્રી કેતનભાઈ ખુમાણ દ્વારા સ્કૂલને તાળા લગાવવામાં આવ્યા છે. પોલીસની જાણ કરતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલી વિદ્યાર્થીઓએ દીપકભાઈ માલાણીને રજૂઆત કરી હતી. અહેવાલ જીગ્નેશ ગલથિયા, સાવરકુંડલા. ગુજરાતમાં શિક્ષણનો વેપાર દિવસે ને દિવસે વધતો હોય ત્યારે સાવરકુંડલામાં વિવિધ વાલી અને વિદ્યાર્થી દ્વારા એનએસયુઆઈને રજૂઆત કરવામાં આવી છે કે સાવરકુંડલાની અંદર આવેલ શાશ્વત સ્કૂલ દ્વારા શિક્ષકો વેપારી હોય અને વિદ્યાર્થી એમને ગ્રાહક લાગતા હોય એવું વર્તન કરવામાં આવતા હોય અને ત્યારબાદ વિદ્યાર્થીને પોતાના હકનું એલસી ફી ભરી હોવા છતાં પરત કરવામાં ન આવતું હોય, જેના માટે વિદ્યાર્થીના લડત માટે અમે શાશ્વત સ્કૂલના સંચાલકોને વિનંતી કરી હતી કે તમે શિક્ષણનો વેપાર બંધ કરી વિદ્યાર્થીને તાત્કાલિકના ધોરણે એમનું એલસી પરત કરો. પણ એમ કેમ પ્રકારે આ લોકોએ અમારા પ્રશ્નની ગંભીર નોંધ ન લેતા ના છૂટકે અમે આજે આ શાશ્વત સ્કૂલની તાળાબંધી કરેલ છે અને આ શાશ્વત સ્કૂલ દ્વારા પોલીસને ખોટી રીતે બોલાવી અને અમારો અવાજ દબાવવાની પ્રયત્ન કરેલ છે, જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. વધારાના વિરોધમાં તાળાબંધીનો કાર્યક્રમ રાખેલ, જે અન્વયે અહીંયા વિદ્યાર્થીઓને ટોળા ભેગા થયેલ, જે પોલીસ સ્ટેશન ફોન આવતા પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે અમે વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને સમજાવી અને મામલો થાળે પાડેલ છે અને તાળાબંધી દૂર કરેલ.